મિત્રો પાર્ટ નંબર ટુ અભ્યાસ માટે આપણે તૈયાર છીએ તો તમને ખબર છે કે આપણો ક્યાંથી અટક્યો છે આપણો અટક્યો છે પરફેક્ટ પાસ ટેન્સના ઇન્ટ્રોડક્શન પરિચયથી એટલે કે છેલ્લે આપણે કેટલાક ઉદાહરણો જોયા હતા અને એના આધારે કાળ વિશેની ટૂંકી માહિતી સમજ્યા હતા છેલ્લે આપણે ઉદાહરણની સમજ મેળવી હતી અને જે આ પ્રમાણે હતા આઈ મેથ હિમ ઇન ન્યૂ દિલ્હી સેવન્ટી આઈ હેડ સીન હિમ લાસ્ટ ફાઈવ યર્સ બિફોર બીજું વાક્ય હતું માનસી ટોલ્ડ મી દેટ સી હેડ કમ ટુ માય હાઉસ ધ પ્રીવિયસ ડે એન્ડ થર્ડ સેન્ટેન્સ દે હેડ ગોન ટુ મહેસાના બિફોર

ભૂતકાળના ચોક્કસ સમય પહેલા ક્રિયા પૂર્ણ થયેલી હોય તેવું વર્ણન કરે છે તો શરૂઆત કરીશું પહેલી વાક્ય રચના એટલે કે વિધાન તો વિધાન વાક્યની રચના કેવી રીતે બનશે ખાસ ધ્યાન રાખજો કે આની વાક્ય રચના કેવી રીતે બને છે સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કરતા ત્યારબાદ ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ તેની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકુદંત અને અંતે વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આ રીતે એફોર્મેટીવ સેન્ટેન્સની વાક્ય રચના તૈયાર થશે તો હવે આપણે તેના ઉદાહરણો જોઈશું બિફોર હી કેમ ટુ અહેમેદાબાદ હી હેડ નેવર સીન ધ ઝૂ તે અમદાવાદ આવ્યો તે પહેલા ક્યારેય પણ પ્રાણી સંગ્રહાલય જોયું જ નહોતું બીજું ઉદાહરણ છે ધ ફિલ્મ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ વેન આઈ રીચ ધ થિયેટર જ્યારે હું થિયેટર પહોંચ્યો તે પહેલા જ ફિલ્મ શરૂ થઈ ચૂકી હતી તો આ વાક્યમાં બિફોર અને વેન જે સંયોજક તરીકે વાક્યમાં વપરાયેલ છે એટલે કે બે ક્રિયાઓને એકબીજા સાથે જોડવાનું કાર્ય આ સંયોજકોથી થયેલું છે જ્યારે તેમાં એક વાક્યની રચનામાં હેડ સીન અને બીજા વાક્યની રચનામાં હેડ સ્ટાર્ટેડ જે પૂર્ણ ક્રિયાનો ઉલ્લેખ કરે છે તો આનો અર્થ એમ થાય છે કે ઇફ ટુ એક્શન્સ હેપન ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં જ્યારે બે ક્રિયાઓ બનેલી હોય ત્યારે ઇટ મે બી નેસેસરી એક્શન હેપન ધેન ધ અધર ત્યારે એ દર્શાવવું જરૂરી થઈ પડે છે કે કઈ ક્રિયા બીજી ક્રિયાના પહેલા બનેલી છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ મેઇનલી યુઝડ ઇન સચ સિચ્યુએશન ઇટ મીન્સ

પ્રથમ પૂર્ણ થયેલી છે તેમાં પૂર્ણ ભૂતકાળનો વાક્ય રચનાનો ઉપયોગ થાય છે જેમ કે બંને ક્રિયાઓને એકબીજા સાથે જોડવા માટે સંયોજક તરીકે બિફોર અને આફ્ટરનો ઉપયોગ થાય છે તો બિફોરની રચનાને જાણી લઈશું આપણે બિફોરની રચના પહેલા જે વાક્ય રચના હોય છે તેમાં ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના એટલે કે હેડ સાથે ભૂત હોય છે જ્યારે બિફોર પછીના ઉપવાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે સાદા ભૂતકાળની વાક્ય રચના વપરાય છે તો હવે આપણે બિફોર સંયોજકના ઉદાહરણ જોઈશું પહેલું ઉદાહરણ છે ધ ગેસ્ટ હેથ લેફ્ટ બિફોર આઈ રીચ હોમ જ્યારે હું ઘેર પહોંચું તે પહેલા મેમાનો જતા રહ્યા હતા બીજું ઉદાહરણ છે ધ પેશન્ટ હેડ ડાઇટ બિફોર ધ ડોક્ટર કેમ ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મૃત્યુ પામ્યો હતો અને ત્રીજું ઉદાહરણ છે ધ મેચ હેડ સ્ટાર્ટેડ બિફોર વી રીચ ધ સ્ટેડિયમ અમે સ્ટેડિયમે પહોંચ્યા તે પહેલા મેચ શરૂ થઈ ચૂકી હતી તો ઉપરના ઉદાહરણની અંદર

ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે સાદા ભૂતકાળની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે જ્યારે આફ્ટર પછી હેડ સાથે રૂપ એટલે કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે તો હવે આપણે આફ્ટર સંયોજકના ઉદાહરણને જોઈશું પ્રથમ સીતા વેન્ટ ટુ સ્લીપ આફ્ટર સી હેડ ફિનિશડ હર હોમવર્ક સીતાએ તેનું ગૃહકાર્ય પૂરું કર્યું પછી જ તેણી સુવા માટે ગઈ બીજું ઉદાહરણ આઈ ધ થિયેટર આફ્ટર શો શો શરૂ થઈ ગયા પછી હું થિયેટરે પહોંચ્યો તો ઉપરોક્ત વાક્યમાં હેડ ફિનિશ્ડ એન્ડ હેડ બિગન જે ક્રિયાનો ઉલ્લેખ કરે છે અને તે આફ્ટર સંયોજક પછી વપરાયેલ છે તો આમ ભૂતકાળમાં અનુક્રમે થયેલી બે ક્રિયાઓ બિફોર કે આફ્ટર સિવાયના સંયોજકો જેવા કે ઇફ ધેટ વેધર વેર વેન વાય વોટ વગેરેથી પણ જોડાઈ શકે છે તો હવે આપણે એના કેટલાક પણ ઉદાહરણો જોઈ લઈશું પ્રથમ વેન આઈ રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ સ્ટાર્ટેડ સ્ટેશને પહોંચ્યો ત્યારે ટ્રેન શરૂ થઈ ગઈ હતી બીજું ઉદાહરણ ધ પોલીસ ઇન્સ્પેક્ટર વોન્ટેડ ટુ નો ઇફ ધ હેડ સ્ટોલન એની અધર થિંગ્સ પોલીસ ઇન્સ્પેક્ટર તેવું જાણવા માંગતા હતા કે ચોરે બીજી કોઈ વસ્તુ તો ચોરી લીધી નથી ને ત્રીજું ઉદાહરણ માનસી ટોલ્ડ મી ધેટ સી હેડ કમ ટુ માય હાઉસ ધ પ્રીવિયસ ડે અગાઉના ઉદાહરણના જેવું જ છે તો આમ ઉપરોક્ત વાક્યમાં હેડ સ્ટાર્ટેડ હેડ સ્ટોલન એન્ડ હેડ કમ જે પૂર્ણ ક્રિયા દર્શાવતા પૂર્ણ ભૂતકાળના

ત્યારબાદ નોટ શબ્દ આવશે ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું રૂપ અને અંતે અન્ય શબ્દો આ રીતે નકાર વાક્યની રચના બનશે તો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યોના પણ કેટલાક ઉદાહરણોને સમજીશું જેમ કે પ્રથમ આઈ હેડ નોટ લર્ડ ઇંગ્લિશ વેન આઈ ધ સ્કૂલ શાળામાં જોડાયો તે પહેલા હું અંગ્રેજી શીખ્યો જ નહોતો બીજું ઉદાહરણ અમી હેડ નોટ બોટ અ ન્યુ કાર બિફોર સી સોલ્ડ હર ઓલ્ડ વન અમીએ તેની જૂની કાર વેચી નહીં તે પહેલા તેણે નવી કાર ખરીદી જ નહોતી તો પ્રોક વાક્યમાં હેડ નોટ લંચ અને

તેની ત્રીજી વાક્ય રચના એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનાને પણ સમજીશું તો પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના આ પ્રમાણે બનશે સૌ પ્રથમ ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ આવશે તેની સાથે સબ્જેક્ટ એટલે કે કરતા આવશે એના સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ભૂતકૂદનું રૂપ આવશે અને અંતે વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને આ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનશે તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્યોના પણ કેટલાક ઉદાહરણો સમજીશું સૌ પ્રથમ હેડ દે કોન ટુ મહેસાણા શું તેઓ મહેસાણા ગયા હતા બીજા ઉદાહરણ હેડ ધ ગાર્ડનર પ્લાન્ટેડ ધ ટ્રીસ શું માળીએ વૃક્ષોને વાવ્યા હતા ત્રીજું ઉદાહરણ હેડ ધ પોલીસ ઇન્સ્પેક્ટર કોર્ટથી શું પોલીસ ઇન્સ્પેક્ટરે ચોરને પકડ્યો હતો તો ઉપરના ઉદાહરણમાં હેડ અને ત્યારબાદ ગોન હેડ તેની સાથે પ્લાન્ટેડ અને હેડ સાથે કોટ આ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચના બનેલ છે તો હવે આપણે એના બીજા કેટલાક ઉદાહરણ પણ જોઈશું જેમ કે પ્રથમ છે હેડ ધ ટીચર કોલ્ડ હિમ શું શિક્ષકે તેને બોલાવ્યો હતો હેડ સી ફોલન ફ્રોમ ધ સ્ટેરકેસ શું તેની અગાસી ઉપરથી પડી ગઈ હતી અને હેડ યુ કમ્પ્લીટેડ યોર શું તમે તમારું કામ પૂર્ણ કર્યું હતું તો ઉદાહરણમાં હેડ કોલ્ડ હેડ ફોલન હેડ કમ્પ્લીટેડ જે પ્રશ્નાત વાક્ય રચનાની રીતે વપરાયેલા છે નવ સ્ટુડન્ટ્સ લેટ ઓર ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ગીવ ધ આન્સર્સ ઓફ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ હવે આ જ રીતે ધારો કે આપણને પ્રશ્નો પૂછાયેલા હોય તો એના ટૂંકા જવાબો એટલે કે શોર્ટ આન્સર્સ આધાર ઇન યસ ઓર નો કેવી રીતે આપી શકાય છે તેને પણ આપણે હવે જોઈ લઈશું જેમ કે

શું પટાવાળાએ ઓરડો સાફ કર્યો હતો માં જવાબ હોય તો યસ હી હેડ અને નો હી હેડન્ટ બીજો ક્વેશ્ચન છે હેડ હી નોટ પેડ ધ બિલ શું તેણે બિલના પૈસા ચૂકવ્યા નહોતા માં જવાબ આપવો છે તો યસ હી નો નોમાં જવાબ આપવો હોય નો હી હેડન્ટ અથવા તો હેડ નોટ ની સાથે હેડ અને નકારમાં જવાબ ન હોય તેની સાથે હેડન્ટ અથવા તો હેડ નોટ તો વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યને ને તો સમજી લીધી છે તો સાથે સાથે એ પણ જોઈશું કે પૂર્ણકાળની રચનામાં હંમેશા ભૂતકૂદના રૂપો જ મુકાતા હોય છે તો આ ભૂત રૂપો છે જે અનિયમિત છે આર ઓલ તો આવા આ અનિયમિત ક્રિયાપદો કેવી રીતે બનતા હોય છે તેની પણ ટૂંકમાં માહિતી આપણે લઈ લઈશું તો અનિયમિત ક્રિયાપદનો પહેલો નિયમ એવો છે કે જેમાં ક્રિયાપદના ત્રણેય રૂપો જુદા જુદા હોય તો એવા કેટલાક ક્રિયાપદોને આપણે જોઈ લઈશું જેમ કે ફોરગેટ ફોરગોટ ફોરગોટન બ્રેક બ્રોક બ્રોકન ડુ ડીડ ડન ડ્રિંક ડ્રેંક ડ્રંક ઇટ એટ ઇચન ગીવ કેવ ગીવન કે તમે જોશો કે ક્રિયાપદ ભૂતકાળનું રૂપ અને જેમાં ક્રિયાપદના બે રૂપો એટલે કે ભૂતકાળ અને ભૂતગુદન સરખા હોય તેવા જેમ કે બ્રિંગ બ્રોટ બ્રોટ બાય watch catch caught caught fit fat fat get caught caught find found found and pay paid paid એટલે કે આમાં ભૂતકાળ અને ભૂતકૃદંતના તમામે તમામ રૂપો સરખા આવે છે અને એવી જ રીતે ત્રીજો નિયમ છે ત્રણેય રૂપો સરખા હોય તેવા

જે તમારા માટે આપવામાં આવે છે જેની અંદર ખાલી જગ્યા પૂરવાની છે તમારે પહેલી ખાલી જગ્યા છે ધ ટ્રેન ખાલી જગ્યા બિફોર આઈ રીચ ધેર કૌંસમાં ક્રિયાપદ છે ટુ સ્ટાર્ટ બીજી ખાલી જગ્યા છે આર હેડ માસ્ટર પ્રેઝ બીકોઝ વી ખાલી જગ્યા ધ શિલ્ડ कौशमा क्रिया पद से टू विन तीज खाला जगह चीफ गेस्ट के खाली जगह इन द प्रेयर हॉल। होल कौशपदे टू प्रे चौथी खाली जगह खाली जगह नाइसली सो दे गोड द कौश म क्रिया से टू प्ले पांचमी खाली जगह डॉक्टर केम आफ्टर द पेशेंट खाली जगह કૌશમ ક્રીયા બચે ટુ ડાય અને છટ્ટી ખાલી ગયા છે ધ ટિકિટ ચેકર આસ્ક મી વેધર આઈ ખાલી ગયા અ ટિકિટ અને કૌશમ ક્રીયા પછી ટુ બાય તો આ ખાલી જગ્યાઓનો જવાબો એ તમારે વિચારવાના છે અને એ પ્રમાણે તમે તમારા જવાબોને હવે આપણે સરખા જોઈશું તો પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે હેડ સ્ટાર્ટેડ બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હેડ વોન ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હેડ ચોથી ખાલી જગ્યાનો જવાબ હશે હેડ બોટ આ જવાબો કદાચ તમારા જવાબો સાથે મળતા જ આવતા હશે તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આપણા આ કાર્ડનું થોડુંક પુનરાવર્તન પણ કરી લઈશું જેમ કે આપણા આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળની વિધાન વાક્ય રચના કયા પ્રકારની હતી એ તો તમે જાણતા જ હશો તો અને તમે યાદ રાખજો સબ્જેક્ટ કરતા હેડ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદ ભૂતકુદંત વર્ડ્સ શબ્દો પૂર્ણ ભૂતકાળમાં સંયોજક તરીકે બિફોર અને આફ્ટરનો ઉપયોગ થાય છે હવે જો નો ઉપયોગ થયેલો હોય

પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ સાથે નોટ પછી આવશે એટલે ક્રિયાપદનું ભૂત ગુદન અને છેલ્લે વર્ડ્સ એટલે કે શબ્દો તેવી જ રીતે ઇન્ટ્રોગેટીવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની રચના કેવી રીતે બનશે સૌપ્રથમ હેડ તેની સાથે સબ્જેક્ટ એટલે કે કરતા તેની જોડે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ભૂતગુદ અને છેલ્લે વર્ડ્સ એટલે કે શબ્દો આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટેશનના આ માધ્યમથી જે રીતે તમને વ્યાકરણનો આ મુદ્દો સમજાવવાનો એક ખૂબ જ મહત્વનો પ્રયાસ અમારા દ્વારા થયેલો છે આશા છે કે વ્યાકરણનો આ મુદ્દો તમને ખૂબ જ સારો અને સંપૂર્ણ રીતે અર્થપૂર્ણ લાગેલો હશે તો હવે અમે વિદાય લઈશું ગુડ બાય તો માહિતી તમને થશે બટ બિફોર ટેકિંગ ફોર ગેટ ટુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ટીચ યુ ઇઝી